બેડ ન્યૂઝ એ છે કે પાયલટે હમણાં જ અનાઉન્સ કર્યું કે પાણીની બોટલ લેવાના ભી $4 છે યાર. એ નક્કી નથી તમારી બેગ આવશે નહીં આવે, ક્યારે આવશે. તો મિત્રો કહાનીમાં ટ્વિસ્ટ છે. મિત્રો મારી પાછળ જે તમને એરલાઇન દેખાય છે તે અમેરિકાની સૌથી સસ્તામાં સસ્તી એરલાઇન છે. એનું નામ છે સ્પિરિટ એરલાઇન. આ એરલાઇનમાં મેં ક્યારેય પહેલાં ફ્લાય નથી કરેલું. ફર્સ્ટ ટાઈમ હું ફ્લાય કરી રહ્યો છું ઓર્લેન્ડોથી બોસ્ટન. આ ફ્લાઇટમાં ફ્લાય કરવાનો અનુભવ મારો કેવો રહે છે તે હું તમને આ વિડીયોમાં જણાવીશ. આ ફ્લાઇટ વિશે મેં એટલું ખરાબ સાંભળેલું છે કે એની સીટો ખરાબ હોય છે, ટાઈમે નથી ઉપડતી આ ફ્લાઇટ, અને ઘણીવાર છેલ્લી ઘડીએ લોકો કેન્સલ કરી દેતા હોય છે. થી માંડીને ઘણી બધી સ્ટોરીઝ સાંભળેલી હતી આ સ્પિરિટ એરલાઇન વિશે, અને મેં નક્કી કરેલું કે હું સ્પિરિટ એરલાઇનમાં ક્યારેય નહીં બેસું. પણ મારી પાસે બીજું કોઈ ઓપ્શન જ નહોતું આ એરલાઇનમાં જવા સિવાય, કારણ કે બીજી ફ્લાઇટમાં મને ટિકિટ ઓલમોસ્ટ $800-900 મળતી હતી અને આ ફ્લાઇટની ટિકિટ મને મળી ગઈ હતી $400. એટલે મેં કીધું કે પૈસા તો બચાવવા પડશે, $400 સીધા તો નહીં નાખી દેવાય. બોસ્ટન ઉતર્યા પછી આ ફ્લાઇટ મારી આખી જર્ની કેવી રહેશે તેનું ફાઇનલ કન્ક્લુઝન આપીશ કે આ ફ્લાઇટમાં જર્ની કરાય કે નહીં. તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ હોટેલ. તો મારી ચેક બેગ મેં આપી દીધી છે અને બેગની લાઈન હતી ઓલમોસ્ટ 45 મિનિટ્સની લાઈન હતી. હવે હું જઈ રહ્યો છું સિક્યોરિટી ચેકની લાઈનમાં. લેટ્સ સી ત્યાં કેટલી લાઈન છે. તો અહીંયા સિક્યોરિટી ચેકમાં મને લાગે છે બીજી 30-40 મિનિટ અહીંયા આગળ નીકળી જશે. ખૂબ જ લાંબી લાઈનો છે અહીંયા આગળ પણ. તો ફાઇનલી સિક્યુરિટી ચેક પતી ગયું છે અને હવે મારા ગેટ પર જઈ રહ્યો છું અને ગેટ પર જવા માટે મારે ટ્રેન પકડવી પડશે. ઓલરાઇટ ગાઈઝ, તો હું મારા ટર્મિનલની નજીક પહોંચી ગયો છું અને આ છે એનો એરિયા. તો અત્યાર સુધીનો અનુભવ જે રહ્યો સિક્યોરિટી ચેકનો, બેગ આપવાનો, એ બધો, એમાં હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે તમે ઓર્લેન્ડોના એરપોર્ટ પરથી ફ્લાય કરતા હો, ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ, મિનિમમ 3 કલાક પહેલાં પહોંચી જવું, કારણ કે અહીંયા આગળ ખૂબ જ લાંબી લાંબી લાઈનો હોય છે. તો અત્યારે હવે પ્લેન ઉપડે પહેલાં શાંતિથી ખાવાનો સમય પાકી ગયો છે અને ખાવામાં છે આજે આપણી પાસે થેપલા, ઘરે બનાવેલા થેપલા. બહારના ખાવાના કરતાં તો ઘણું સારું કહેવાય. લોકોએ ફ્લાઇટનું બોર્ડિંગ અનાઉન્સમેન્ટ કરી દીધું છે એટલે જઈએ. ટાઈમ પર છે ફ્લાઇટ, આઈ એમ સરપ્રાઈઝ. તો એક પ્લસ પોઈન્ટ મળ્યો કહેવાય લોકોને કે ટાઈમ પર ફ્લાઇટ ઉપાડે. તો
લેગરૂમ છે બરાબર છે, સીટ બરાબર છે, મેં ધાર્યું હતું એના કરતાં સારી છે. મને લાગે છે કે આ નવું ફ્લાઇટ છે, નવું પ્લેન છે, એટલા માટે. ખાલી એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા કચરો નાખવાનું કોઈ એ લોકોએ થેલી કે કશું આપેલું નથી, જે નાનો પાઉચ જેવું હોય. અને બીજું અહીંયા ચાર્જિંગ, ફોનને ચાર્જ કરવાનું કશું છે નહીં પ્લેનની અંદર. એ મને નવાઈ લાગે છે કે તમારા ફોનની બેટરી ડાય થઈ જાય તો હવા યુગના ચાર્જ. અને હા, અહીંયા આગળ ટીવી પણ નથી, એટલે તમારે લાંબી ફ્લાઇટ હોય, અહીંયા મોટેભાગે યુએસમાં 3-4 કલાકમાં બધે પહોંચી જવાય. એક્સેપ્ટ કે તમે ઇસ્ટ કોસ્ટથી વેસ્ટ કોસ્ટ જતા હો તો લાંબી ફ્લાઇટ હોય તો ટીવી વગર તમારો ટાઈમ પાસ ક્યાંથી થાય. આ જે હાથ રાખવાની પટ્ટી છે ને એ બી એટલી પાતળી છે ને અહીંયા આગળ કે એક જ માણસ માંડ માંડ હાથ રાખી શકે. હાથ કરતાં લગભગ 1/2 સાઇઝની છે આ, એકદમ પાતળી. બહુ તકલાદીન છે અને એકદમ ચીપ ક્વોલિટીનો છે, એટલે બે જણા એક સાથે હાથ નહીં રાખી શકે. રાઈટ, તો એ લોકોની જે બુકલેટ છે એનો સ્ટડી કરી આપણે જોઈએ કે અંદર કઈ કઈ વસ્તુઓ છે. આ બાજુનો એરિયા છે તો નકામો છે મારા માટે. આ બધું ચા છે, કોફી છે, હોટ ચોકલેટ છે, પાણીની બોટલ લેવાના બી $4 છે અહીંયા આગળ. આ સોફ્ટ ડ્રિંક્સ છે અહીંયા $4, જ્યુસના $4, બીજા સોફ્ટ ડ્રિંકના $4, અને બીજું કંઈ ખાવું પીવું હોય તો $4-5. આ બધું જંક. ઓલરાઇટ, તો ગાઈઝ, બેડ ન્યૂઝ. બેડ ન્યૂઝ એ છે કે પાઇલટે હમણાં જ અનાઉન્સ કર્યું કે જે બેગ બધાની આપેલી હતી એ આવતા ડિલે થઈ રહ્યું છે, એટલે ફ્લાઇટમાં બધા બેસી ગયા ટાઈમસર, ફ્લાઇટ ઉપાડી શકે એવું હતું, પણ હવે જે બેગો હતી ચેક બેગેજ એ આવતા મોડું થાય એવું છે, એટલે ફ્લાઇટ ડિલે કરવામાં આવી છે. હમણાં જ પાઇલોટે બીજું અનાઉન્સમેન્ટ કર્યું કે તમારી બેગ કદાચ આ ફ્લાઇટમાં ના પણ આવે, આના પછી બીજી એક ફ્લાઇટ આવવાની છે, તો એ લોકો ટ્રાય કરશે કે આ ફ્લાઇટમાં જો બેગ તમારી નહીં આવે તો નેક્સ્ટ ફ્લાઇટમાં એ લોકો મોકલાવશે. પણ સપોઝ ફ્લાઇટમાં બેગ ના આવી, આઈ ડોન્ટ નો એ લોકોની શું સિસ્ટમ છે, ઘરે બેગ પહોંચાડશે કે નહીં, આઈ રિયલી ડોન્ટ નો. તો પ્લેનમાં બેઠા છે અને ઓલમોસ્ટ કલાક થઈ ગયો છે અને હજી એ લોકો બેગ ચડાવી રહ્યા છે. હોસ્ટનમાં લેન્ડ થઈ ગયો છું અને મારું પ્લેન અહીંયા આગળ 30 મિનિટથી ઉભેલું છે રનવે ઉપર. એ લોકો પાસે પાર્કિંગનું સ્પોટ નથી એટલા માટે.
ઓલરાઈટ ગાઈઝ, તો ફાઇનલી હું અંદર આવી ગયો છું એરપોર્ટની અંદર, અને હવે જોઈએ કે બેગ કેટલા ટાઈમમાં આવે છે. મને ડાઉટ છે કે બેગ ટાઈમે આવશે. તો મિત્રો, કહાનીમાં ટ્વિસ્ટ એ, મારી બેગ હજી સુધી આવી નથી. મારી શું, કોઈની પણ બેગ હજી સુધી આવી નથી. અને હું અંદર બેગ જ ક્લેમ માટે મળવા માટે ગયો, તો એ કહે છે કે નક્કી નથી તમારી બેગ આવશે નહીં આવે, ક્યારે આવશે. એ કહે છે બધી જ ફ્લાઇટમાં બેગો એક કલાકથી મોડી આવી છે, એટલે કે ફ્લાઇટ ઉતરી જાય પછી એક કલાક પછી બેગો આવતી હોય છે. એટલે મેં નક્કી કર્યું છે કે હું અત્યારે હવે ઘરે જઉં છું અને પછી રાત્રે મોડકથી મારી બેગ લેવા આવીશ, જોવા માટે કે આવી છે કે નથી આવી, અને વી વિલ ફાઇન્ડ આઉટ. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, તો હું મારું ફાઇનલ કન્ક્લુઝન આપી દઉં છું કે મારી આ ટ્રીપ સ્પિરિટ એરલાઇનમાં કેવી રહેતી. એના માટે કે જો તમારી પાસે ટાઈમ હોય પુષ્કળ, તો આ એરલાઇનમાં ટ્રાવેલ કરાય. હું ફ્યુચરમાં કરીશ કે નહીં મને અત્યારે નથી ખબર, ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. બને ત્યાં સુધી સસ્તી એરલાઇનને અવોઇડ કરો તો સારું, તો તમારો ટાઈમ બચી જશે, થોડા પૈસા કદાચ જશે, પણ ટાઈમ બચાવવો હોય તમારે તો સસ્તી એરલાઇનને અવોઇડ કરવાનો ટ્રાય કરજો. જો આઈ હોપ કે તમને આજના વિડીયોમાંથી કંઈક થોડી ઘણી માહિતી મળી હશે, થોડી ઘણી મજા આવી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. ઓલરેડી સબસ્ક્રાઈબ કરાવેલી છે તો થેન્ક યુ સો મચ. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો એડવેન્ચર.